તૈયારીઓને લઈ અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય બેઠકોનો ધમધમાટ જોવા મળ્યો. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ધારાસભ્યો સાથે બેઠક કરી. ધારાસભ્ય વિરજી ઠુમ્મર, લાખા ભરવાડ સાથે બેઠક કરી, જેમાં લોકસભાની ચૂંટણીની તૈયારીઓ અંગે ચર્ચા કરાઈ. ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયેલા બિમલ શાહે પણ પ્રદેશ પ્રમુખ સાથે બેઠક કરી લોકસભાની ચૂંટણીની તૈયારીઓ અંગે ચર્ચા કરી હતી. તો આ વિશે જ બધું માહિતી મેળવી અમારા સંવાદદાતા અતુલ તિવારી જોડાઈ ચૂક્યા છે. અતુલ, જે રીતે ભાજપમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, કોંગ્રેસ પણ હવે ફૂલ ફ્રન્ટ પર તૈયારી કરી છે, નેતાઓ હાલ બેઠકો કરી રહ્યા છે, શું છે વધુ વિગત? જી મિહિર, આપણે જણાવી દઉં કે જે રીતે હવે તારીખોનું જે ડિક્લેરેશન હતું તે થઈ ગયું છે. હવે બંને પક્ષ દ્વારા પોતાના જે લોકસભાના ઉમેદવાર છે તે થોડાક જ સમયમાં ડિક્લેર પણ કરવામાં આવશે, જેને લઈને પ્રદેશ કક્ષાએ તમામ જે તૈયારીઓ છે તે હાલ ચાલી રહી છે. પરંતુ જે આખરી નિર્ણય છે તે પ્રદેશ કક્ષાને બાદ કરતાં જે હાઈકમાન્ડ છે તે હાઈકમાન્ડ તરફથી જે આખરી ઉમેદવાર હશે તેનો નિર્ણય લેવાનો છે બંને પક્ષ તરફથી. તો હાલમાં જો વાત કરવામાં આવે તો જે અમિત ચાવડા છે તેમના સાથે જે અમુક ધારાસભ્યો છે તેમની 1-to-1 બેઠકો જે છે શરૂ થઈ છે. જો વાત કરવામાં આવે પ્રવીણ મારુ સાથે જ વિરજી ઠુમ્મર અને લાખા ભરવાડ આ ત્રણ જે ધારાસભ્યો કોંગ્રેસના છે તેમની સાથે જ પ્રદેશ પ્રમુખ જે છે અમિત ચાવડા તેમની સાથે બેઠકોનો જે દોર છે તે બેઠકોનો ધમધમાટ શરૂ થયો છે. અને પ્રદેશ કક્ષાએ જે પોતપોતાની જે વિધાનસભાઓ છે તેને મજબૂત કરવાને અંગે લઈને જે બેઠકો છે તેની ચર્ચા થઈ છે. સાથે જ જ્યારે એક લોકસભાની વાત કરવામાં આવે તેમાં 4-5 જેટલી વિધાનસભાની બેઠકો હોય છે, એટલે જે કોંગ્રેસ પાસે હાલમાં વિધાનસભાની બેઠકો છે જે તેમના ધારાસભ્યો છે તેમની સાથે હાલમાં 1-to-1 બેઠકો ચાલી રહી છે અને તમામ પ્રકારની તૈયારીઓ કરવા માટેની જે આદેશ છે તેના લઈને તે ચર્ચાઓ હાલમાં પ્રદેશ પ્રમુખ અને જે ધારાસભ્યો વિરજી ઠુમ્મર હોય કે લાખા ભરવાડ હોય કે પ્રવીણભાઈ મારુ હોય તેમની સાથે બેઠકો ચાલી રહી છે. હાલમાં જ અમિત ચાવડા સાથે કેટલાક જિલ્લા પંચાયતના સદસ્યો પણ ઉપસ્થિત છે અને તેમની પણ બેઠકો ચાલી રહી છે. અને કેટલાક સંભવિત ઉમેદવારો પણ એક એક કરીને હાલમાં કોંગ્રેસના જે પ્રદેશ કાર્યાલય છે તેની ખાતે આવી રહ્યા છે અને એક બાદ એક તમામ પ્રકારની બેઠકો ચાલી રહી છે. જે બેઠકો છે ત્યારબાદ જે અમુક નામો ડિક્લેર થશે તે દિલ્હી ખાતે હાઈકમાન્ડને મોકલવામાં આવશે. પરંતુ આજે આખરી જે લોકસભાની બેઠકો 26 જે છે તેનામાં જે બી ઉમેદવારનું આખરી નામ રહેશે તે તો તે હાઈકમાન્ડ દ્વારા જ આપવામાં આવશે. પરંતુ જે પ્રદેશ કક્ષાએ જે તૈયારીઓ કરવાની જે જરૂર રહે છે તે હાલમાં પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા દ્વારા કરવામાં આવી રહી છે. જી અતુલ, આભાર આપનો. આ સમગ્ર જે રીતે અમારા સંવાદદાતાએ કહ્યું કે હાલ બેઠકોનો ધમધમાટ શરૂ થઈ ગયો છે, પ્રદેશ કાર્યાલય ખાતે ધારાસભ્યો અને કેટલાક જિલ્લા પંચાયતના સદસ્યો સાથે પ્રદેશ પ્રમુખની બેઠકો 1-to-1 ચાલી રહી છે.